हवे आपणे विज्ञानमांथी पाठ नंबर 10 के जे छे प्रकाशनुं परावर्तन अने वक्रीभवन तो एनो अभ्यास करवाना छीए। हवे एमां आपणे खरेखर पहेला तो वात करवानी छे प्रकाश एटले शुं, पण ई आपणे पाछळथी वात करशुं। हवे प्रकाशने कारणे बनती बे घटनाओ ए छे પ્રકાશનું પરાવર્તન અને બીજું છે પ્રકાશનું વક્રીભવન। તો તમે ધોરણ 8ની અંદર પ્રકાશના વક્રીભવન એટલે શું જેના વિશે નોંધ મેળવેલી છે, બરાબર, પણ પ્રકાશનું પરાવર્તન એટલે શું એ તમે જાણતા નથી। તો આપણે સૌ પહેલાં તો પરાવર્તન અને વક્રીભવન વચ્ચે શું તફાવત છે એના વિશે વાત કરશું। જો હવે સૌથી પહેલાં પરાવર્તન એટલે શું, બરાબર, તો પરાવર્તન કોણ કરે છે? પરાવર્તન અરીસા વડે થાય છે, જ્યારે વક્રીભવન લેન્સ વડે થાય છે। તો પરાવર્તનની આપણે વ્યાખ્યા લખીએ તો આપણે વાત કરી પરાવર્તનની ઘટના અરીસા વડે થાય, તો અરીસો જેની એક સપાટી પરાવર્તક હોય જ્યારે બીજી સપાટી પરાવર્તક હોતી નથી, તો જે બીજી સપાટી છે એના ઉપર આપણે કેશતંતુઓની ડિઝાઇન દોરીએ છીએ, આ એમ દર્શાવે છે, જેના પર આપણે 100 કિરણો આપાત કરીએ તો પણ એક પણ કિરણ પરાવર્તન ન પામે। તો હવે પરાવર્તન કોને કહેવાય? દાખલા તરીકે આ બાજુની જે સપાટી છે એ અપરાવર્તક સપાટી છે, તો એની ઉપરની સપાટી આ તરફની જે પરાવર્તક સપાટી છે, આવી પરાવર્તક સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે તો આ સપાટી પરાવર્તક સપાટી છે, એટલે જે પ્રકાશનું કિરણ આપાત થાય એ સપાટી પરથી જ અથડાઈને પાછું પર, આવી ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। એટલે પરાવર્તન એટલે શું? જ્યારે કોઈ એક વસ્તુની સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે તો એવું પ્રકાશનું કિરણ સપાટી પરથી જ અથડાઈને પાછું ફરે, આવી ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। એટલે પરાવર્તનની વ્યાખ્યા શું થાય? જ્યારે કોઈ એક વસ્તુની સપાટી પર પ્રકાશ આપાત થતાં સપાટી પરથી જ પ્રકાશ અથડાઈને પાછો વળે, આવી ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। જ્યારે બીજું છે પ્રકાશનું વક્રીભવન, તો પ્રકાશનું વક્રીભવન ક્યારે થાય? જ્યારે બે અલગ અલગ માધ્યમો હોય, દાખલા તરીકે આપણે ટેક્સ્ટબુકની અંદર એક પોસ્ટક આપ્યું છે જે માત્ર જાણકારી માટે છે, એટલે એમાંથી કેટલુંક યાદ રાખવાનું ને કેટલુંક યાદ રાખવાનું નથી। હવે એમાંથી જુદા જુદા માધ્યમનો તમને વક્રીભવન આંક ત્યાં આપી દીધો છે, જેમ કે સૌથી પાતળું માધ્યમ છે હવા। શું કામ પાતળું માધ્યમ છે? કારણ કે હવાનો વક્રીભવન આંક આપેલા માધ્યમોમાંથી બધા કરતાં ઓછો છે, એટલે હવા એ પાતળું માધ્યમ છે, કારણ કે હવાનો વક્રીભવન આંક 1 છે। તો હવે મને 20 માધ્યમો આપે, આ 20 માધ્યમોનો વક્રીભવન આંક હવા કરતાં વધારે છે, કારણ કે હવા કરતાં કોઈ માધ્યમ પાતળું નથી। બીજું છે હીરો, એટલે જેનો વક્રીભવન આંક છે 2.43। હીરો આપેલા માધ્યમોમાંથી જાડું, પણ વિજ્ઞાનના શબ્દોમાં કહેવાય ઘટ માધ્યમ છે। શું કામ? કારણ કે આપેલા 20 માધ્યમોમાંથી હીરાનો વક્રીભવન આંક સૌથી વધારે છે। તો હવે તમે સમજી જાઓ, હીરા કરતાં બધા માધ્યમો પ્રકાશીય રીતે પાતળા માધ્યમો છે। હવે એમાં વક્રીભવન કોને કહેવાય છે? દાખલા તરીકે ઉપર આવેલું માધ્યમ છે હવા, આ સપાટીને કહેવાય બે માધ્યમોને અલગ પાડતી સપાટી, જે એક દિવાલ જેવું કામ કરે છે, કે જે ઉપર અને નીચેના માધ્યમને અલગ પાડે છે। પણ દિવાલ અને આ સપાટીમાં તફાવત એટલો છે, દિવાલ જે પારદર્શક હોતી નથી જ્યારે આ સપાટી પારદર્શક હોય છે, બરાબર। તો ઉપર આ સપાટીની ઉપર આવેલું એક ઓછા વક્રીભવનાંકવાળું માધ્યમ છે હવા, અને એની નીચે આ એક વધુ વક્રીભવનાંકવાળું માધ્યમ છે જેનું નામ છે પાણી। હવે
જ્યારે પ્રકાશનું એક ત્રાસુ કિરણ આ બે માધ્યમોને અલગ પાડતી સપાટી પર આપાત થાય ત્યારે એવું પ્રકાશનું કિરણ મૂળ દિશા કરતાં વિચલિત થઈ સહેજ વાંકું વળે છે. આવી ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. હવે આવું શા માટે બને છે? જુઓ, પેલું છે હવાનું માધ્યમ, જે પ્રકાશીય રીતે પાતળું માધ્યમ છે, એટલે એમાં પ્રકાશનું કિરણ વધુ વેગથી ગતિ કરતું હોય. પણ જ્યારે આ સીમારેખા એટલે કે સપાટીને ઓળંગી અને પાણીના માધ્યમમાં પ્રવેશ, તો પાણીનો વક્રીભવનાંક હવા કરતાં વધારે છે, એટલે શું બને? આ પ્રકાશની ઝડપ પર બ્રેક લાગે એટલે મૂળ દિશામાં જવાને બદલે સહેજ વાંકું વળે છે. આવી ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. તો વક્રીભવન કોને કહેવાય છે? જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે, ત્યારે તે આ બે માધ્યમોને અલગ પાડતી સપાટી પરથી મૂળ દિશા કરતાં વિચલિત થઈ સહેજ વાંકું વળે છે. આવી ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પણ અહીંયા આપણે આ પાઠ બે વિભાગોમાં વહેંચાયેલો છે. અડધો પાઠ છે પ્રકાશનું પરાવર્તન અને અડધો ભાગ છે પ્રકાશનું વક્રીભવન. તો આપણે પહેલો મુદ્દો ભણવાનો છે પ્રકાશના પરાવર્તનને લગતો. તો આપણે એમાંથી પ્રશ્ન લખીએ, પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકાર જણાવો. તો પરાવર્તન એટલે શું એની વ્યાખ્યા તો આપણે ઓલરેડી લખી નાખી. એ શું છે? જ્યારે કોઈ એક વસ્તુની સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે તો પ્રકાશનું કિરણ સપાટી પરથી જ અથડાઈને પાછું ફરે છે. આવી ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. હવે આપણને પૂછ્યું તેના બે પ્રકાર જણાવો. તો પ્રકાશના પરાવર્તનના બે પ્રકારો છે. એક, નિયમિત પરાવર્તન. હવે નિયમિત થવા માટેની શરત શું છે? તો સપાટી પરાવર્તક તો હોવી જ જોઈએ, પણ કેવા આકારની, કેવી હોવી જોઈએ? તો જો એના માટે શરત છે, જ્યારે પ્રકાશનું કિરણ એક લીસી ચળકાટવાળી કે આવી કોઈ એક સમતલ સપાટી પર આપાત થાય, આ પ્રકાશના કિરણો આપાત થાય છે ત્યારે તેનું પરાવર્તિત કિરણપુંજ, આ બધા સપાટી પરથી પરાવર્તન પામતા કિરણો છે, તો તેના પરાવર્તિત કિરણપુંજ ચોક્કસ દિશાને સમાંતર રહે, એટલે કે લગભગ તેટલા જ ખૂણે પરાવર્તન પામે, તો એવા પરાવર્તનના પ્રકારને નિયમિત પરાવર્તન કહે છે. એટલે નિયમિત પરાવર્તન કોને કહેવાય? જ્યારે પ્રકાશનું કિરણ સમતલ લીસી અથવા ચળકાટવાળી સપાટી પર આપાત થાય ત્યારે તેનું પરાવર્તિત કિરણપુંજ ચોક્કસ દિશાને સમાંતર રહે છે, આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. એવું પરાવર્તન ક્યાંથી ઉદ્ભવે છે? તો સમતલ અરીસા વડે જે પરાવર્તન થાય છે તે નિયમિત પરાવર્તન છે. આ પરાવર્તનનો એક પ્રકાર છે. બીજો પ્રકાર છે અનિયમિત પરાવર્તન, એટલે કે ડિફ્યુઝન. તો અનિયમિત પરાવર્તન થવા માટેની શરત શું છે? આ કોઈ ખાડાવાળી, ખરબચડી અથવા અનિયમિત આકારની સપાટી છે, તેના પર આપણે પ્રકાશના કિરણને આપાત કરીએ છીએ તો તેનું પરાવર્તિત કિરણપુંજ ચોક્કસ દિશાને સમાંતર રહેતું નથી. આ બધા પરાવર્તન પામેલા કિરણો છે. તમે જુઓ, આ બધા એક ચોક્કસ ખૂણે પરાવર્તન પામે છે, જ્યારે આ બધા એક સરખા ખૂણે પરાવર્તિત થતા નથી. તો જ્યારે પ્રકાશનું કિરણ અનિયમિત સપાટી પર આપાત થાય ત્યારે તેનું પરાવર્તિત કિરણપુંજ ચોક્કસ દિશાને સમાંતર રહેતું નથી, પરંતુ વ્યાપક પ્રમાણમાં ફેલાય છે, આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. એવું પરાવર્તન ક્યાંથી થાય છે? જોઈ શકાય તેવી બધી જ વસ્તુ, દાખલા તરીકે આપણે ક્લાસરૂમની વાત કરીએ તો ચોક, ડસ્ટર, પેન, પુસ્તક, શિક્ષક, ટેબલ, બોર્ડ, આ બધા પરથી થતું પરાવર્તન, જે અનિયમિત પ્રકારનું પરાવર્તન છે. બરાબર. હવે એના પછીથી આપણે વાત કરીએ તો પરાવર્તન કોના દ્વારા થાય છે? તો કે અરીસા દ્વારા. એટલે આપણે એને લગતો પ્રશ્ન લખીએ.
કે હરીશો એટલે શું? હરીશો એટલે શું તેના પ્રકાર જણાવો. હરીશો એટલે શું તેના પ્રકાર જણાવો. તો હરીશો કોને કહેવાય? હરીશો એટલે આપણા શબ્દોમાં હું જેની સામે ઊભા રહ્યું અને તે મસ્ત પ્રતિબિંબ રચે એને હરીશો કહેવાય. પણ અહીંયા એટલી જ વ્યાખ્યા નથી. હરીશો એટલે શું? જેની પરાવર્તક સપાટી, જેની પરાવર્તક સપાટી ગોલીય એટલે કે ગોળાકાર અથવા સમતલ કે સપાટ હોય તેવી રચનાને હરીશો કહે છે. બરાબર. જેની પરાવર્તક સપાટી ગોલીય અથવા તો સમતલ હોય તેવી રચનાને હરીશો કહે છે. તેની સપાટીને આધારે, તેની સપાટીને આધારે બે પ્રકારો છે. તેની સપાટી કેવા પ્રકારની છે તેને આધારે તેના બે પ્રકારો છે. એક સમતલ હરીશો. બરાબર. એક સમતલ હરીશો. હવે આપણે સમતલ હરીશો કોને કહીએ? તો સમતલ હરીશો એટલે જેની સપાટી સમતલ કે સપાટ હોય તેને સમતલ હરીશો કહે છે. એટલે કે જે અરીસાની પરાવર્તક સપાટી, જે અરીસાની પરાવર્તક સપાટી સપાટ કે સીધી હોય, સપાટ કે સીધી હોય તેને સમતલ હરીશો કહે છે. જે અરીસાની સપાટી સમતલ કે સીધી હોય એવા અરીસાને સમતલ હરીશો કહે છે. આ ઉપરાંત બીજો પ્રકાર છે ગોલીય હરીશો. ગોલીય હરીશો કોને કહેવાય છે? હવે હરીશો છે તો અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય. આને કહેવાય ગોલીય હરીશો. કોને કહેવાય? જે અરીસાની પરાવર્તક સપાટી ગોલીય હોય, જે અરીસાની પરાવર્તક સપાટી ગોલીય હોય તેને ગોલીય હરીશો કહે છે. તો તમે અરીસાના બે પ્રકારો આપણે જોયા છે. એક સમતલ હરીશો અને બીજો ગોલીય હરીશો. સમતલ વિશે આપણે અંતે સમજ મેળવશું. અત્યારે આપણે મેળવવાની છે ગોલીય હરીસા વિશે. તો આપણે પહેલી વાત કરીએ ભાઈ ગોલીય હરીશો એટલે શું? ગોલીય હરીશો એટલે શું તેના પ્રકાર જણાવો. ગોલીય હરીશો એટલે શું તેના પ્રકાર જણાવો. તો પહેલાં તો આપણે એની વાત કરીએ ગોલીય હરીશો બને છે કેમ. દાખલા તરીકે આ એક પોલો ગોળો છે. બરાબર. આ એક પોલો ગોળો છે અથવા ગોળાકાર ભાગ છે. બરાબર. ગોળાકાર તો લાગતો નથી પણ આપણે જો એને વ્યવસ્થિત કરીએ હવે આ પોલા ગોળાના અમુક ભાગને, દાખલા તરીકે મેં એટલા ભાગની પસંદગી કરી છે. બની શકે તમે આ ભાગની પસંદગી કરો કારણ કે તમે ઊંધા હાલવાવાળા માણસો છો. બની શકે તમે આ ભાગની પસંદગી કરી છે અને બની શકે કોઈ આ ભાગની પસંદગી કરી છે. તો આ પ્રત્યેક ગોળાકાર ભાગને એક ગોલીય હરીશો કહે છે. એટલે ગોલીય હરીશો આના જેમ છે. જેમ કે એક માટલું છે અને અચાનક કોઈ રાડ પાડે, એ માટલું મારા હાથમાંથી પડી જાય તો એમાંથી બનતી એક એક ગોળો હતો, મોટો માટલું હતું, એનું શું થાય? નાની નાની ઠીકરીઓ બની જાય.
આવા ટુકડા બની જાય ને, તો એ પ્રત્યેક ટુકડો એમાંથી બનતો પ્રત્યેક ગોળાકાર ટુકડો જેને ગોલીય હરીશો કહે છે. આ ભાગની મેં આ ભાગની પસંદગી કરી છે ભાઈ, બરાબર ને? તો આ ભાગને હું ગોલીય હરીશો કહીશ. એટલે ગોલીય હરીશો કોને કહેવાય? તો એની વ્યાખ્યા શું બને? ગોળાકાર કવચના, ગોળાકાર કવચના અમુક ભાગને, અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપવામાં આવે. વર્તુળાકાર છેદમાં કાપવાથી બનતી રચનાને, બનતી રચનાને ગોલીય અરીસો કહે છે, બરાબર? ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપવાથી બનતી રચનાને ગોલીય અરીસો કહે છે. હવે ગોલીય અરીસાની તેની અંદર કે બહારની સપાટી, તેની અંદર કે બહારની સપાટી પરાવર્તક હોઈ શકે છે. એટલે કાં તો તેની અંદરની સપાટી પરાવર્તક હોય અને કાં તો તેની બહારની સપાટી પરાવર્તક હોય, તેને આધારે તેના બે પ્રકાર છે, બરાબર? તેને આધારે અંદરની હોય તો એક પ્રકાર, બહારની હોય તો એક પ્રકાર. એટલે તેના બે પ્રકારો છે. એક અંતરગોળ હરીશો, એક અંતરગોળ હરીશો અને બીજું બહિર્ગોળ હરીશો. હવે પહેલાં તો આપણે હરીશો કેમ બનાવ્યો? જો આ એક ગોળાકાર કવચ હતું એના અમુક ભાગને કાપીને, તો હવે એ તો તમે પહેલાં નાના હતા એટલે આપણે એવું બનાવ્યું. હવે તમે મોટા થઈ ગયા છો, સીધી જ વ્યાખ્યા દોરીશ, સીધી જ આકૃતિ દોરી અને વ્યાખ્યા લખીશ. હું ખાલી એટલો જ ભાગ દોરીશ, કારણ કે એ તો પહેલાં તમને સમજાવવા માટે દોર્યું હતું. હવે આ એક પોલો ગોળો હતો એના એટલા ભાગને મેં કાપ્યો છે. તો અંતરગોળ એટલે દાખલા તરીકે આની અંદરની સપાટી પરાવર્તક છે, તો જેની અંદરની સપાટી પરાવર્તક હોય તેને અંતરગોળ અરીસો કહેવાય. વ્યાખ્યા શું બને? ગોલીય અરીસો, ગોલીય અરીસો કે જેની અંદરની સપાટી, કે જેની સપાટી અંદર તરફ, અંદર તરફ વક્રાકાર હોય, અંદર તરફ વક્રાકાર હોય તેને અંતરગોળ અરીસો કહે છે. ગોલીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદર તરફ વક્ર બનાવે એવા અરીસાને અંતરગોળ અરીસો કહે છે. અને એમ પણ કહેવાય ગોલીય અરીસો કે જેની અંદરની સપાટી પરાવર્તક હોય, તો બહારની પરાવર્તક ન હોય. બીજું છે બહિર્ગોળ અરીસો, તો બહિર્ગોળ અરીસો એટલે જેની બહારની સપાટી પરાવર્તક હોય, અંદરની પરાવર્તક ન હોય. તો આપણે એની વ્યાખ્યા શું લખીએ? ગોલીય અરીસો, ગોલીય અરીસો કે જેની પરાવર્તક સપાટી, કે જેની પરાવર્તક સપાટી બહાર તરફ, બહાર તરફ વક્રાકાર હોય, બહાર તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. એટલે આ બહાર તરફ વક્ર બનાવે છે તો તેને બહિર્ગોળ અરીસો કહે છે. દાખલા તરીકે આપણા ઘરે એક ચમચી છે જે આવા આકારની હોય છે, બરાબર ને? તો આની બહારની, આ ઉપરનો ભાગ બહાર તરફ વક્ર બનાવે તો ઉપરનો ભાગ બહિર્ગોળ થાય, નીચેનો ભાગ અંદર વક્ર બનાવે તો અંદરનો ભાગ અંતરગોળ થાય છે, બરાબર? તો હવે આપણે આ જે એક મુદ્દો બાકી રહી ગયો હતો એ છે પ્રકાશ એટલે શું. બરાબર, તો આપણે એની વાત કરીએ કે પ્રકાશ કોને કહેવાય? તેના સ્વરૂપ જણાવો. પ્રકાશ એટલે શું? તેના સ્વરૂપ જણાવો.
बराबर जो आपणे एनी व्याख्या लखी तो प्रकाश कोने कहेवाय छे? प्रकाश एटले आँखमां संवेदना उपजावे तेवू विद्युत चुंबकीय विकिरण। प्रकाश एटले आँखमां संवेदना उपजावे तेवू विद्युत चुंबकीय विकिरण। हवे संवेदना केवी रीते उपजे छे? आ दाखला तरीके आ एक बंद ओरडो छे, आ जेमां घणी बधी वस्तुओ छे अथवा घणा बधा માણસો રહેલા છે, બરાબર ને? હવે અંધકારમય સમય છે એટલે કે સાંજનો સમય છે ત્યારે એ રૂમમાં પ્રકાશ આવતો નથી, અને હવે આપણે સાંજના સમયે રૂમમાં આંટો મારીએ એમાં કઈ કઈ વસ્તુઓ પડેલી છે આપણે જોઈ શકતા નથી, પણ આપણે રૂમમાં દાખલ થઈને લેમ્પ ચાલુ કરીએ તો આપણને તેમાં રહેલી બધી વસ્તુઓ દેખાય છે। શું કામ? કારણ કે આ દરેક વસ્તુ પર પ્રકાશના કિરણો પડે છે, એ અથડાઈને આપણા સુધી આવે છે ત્યારે આપણે રૂમમાં રહેલી વસ્તુને જોઈ શકીએ। તો એ જોવા માટે એ પ્રકાશનું કિરણ આ વસ્તુ પરથી અથડાય આપણી આંખમાં દાખલ થાય એટલે આપણી આંખ તેના પ્રત્યે સંવેદન અનુભવે છે, બરાબર? તો સંવેદના ઉપજાવવું એટલે તેના પ્રત્યે સજાગ થવું, તેવું વિદ્યુત ચુંબકીય વિકિરણ। તો તમે નવમા ધોરણની અંદર તરંગોના બે પ્રકારો ભણ્યા છે, એક યાંત્રિક અને બીજું બિનયાંત્રિક। હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ એને કહેવાય કે ભાઈ સૂર્ય પૃથ્વી કરતાં ઘણો બધો દૂર છે, તો તેમાંથી નીકળતા કિરણો ઘણા બધા અંતર કાપીને પૃથ્વીની સપાટી પર આવે છે, પણ તેને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી એટલે તેને વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે। તો પ્રકાશ એટલે શું? તો આંખમાં સંવેદના ઉપજાવે તેવું વિદ્યુત ચુંબકીય વિકિરણ। હવે પ્રકાશને મૂળભૂત બે સ્વરૂપ છે, એક મોટાભાગે પ્રકાશનું તરંગ સ્વરૂપ લેવાય છે, પરંતુ કેટલાક સંજોગોમાં પ્રકાશનું કોણ સ્વરૂપ પણ લેવાય છે। મોટાભાગે તો પ્રકાશનું તરંગ સ્વરૂપ જ લેવાય છે, પણ કેટલાક સંજોગોમાં પ્રકાશનું કોણ સ્વરૂપ પણ લેવાય છે। આ તરંગ સ્વરૂપ વિશે સમજૂતી આપવાનું કામ ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે કરેલું છે, બરાબર? તો આપણે આ પાઠમાંથી એટલો અભ્યાસ કર્યો છે પ્રકાશ એટલે શું, પરાવર્તન અને વક્રીભવનની વ્યાખ્યા આપ